વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડમાં મેં તમને અકર્મક અને સકર્મક ક્રિયાપદો સમજાવ્યા હતા. આજે આપણે ગ્રાહક કર્મ અને દ્વિકર્મક ક્રિયાપદોનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ દ્વિકર્મક અને ગ્રાહક કર્મ ક્રિયાપદો કોને કહેવાય. તમે અહીંયા જોઈ રહ્યા છો દ્વિકર્મક. પહેલા તો દ્વિકર્મક એટલે શું? દ્વિ સંસ્કૃત શબ્દ છે. દ્વિ એટલે બે. જે વાક્યમાં બે કર્મ હોય તેને દ્વિકર્મક ક્રિયાપદો કહેવામાં આવે છે. તો ક્રિયા જ્યારે બે કર્મ ધરાવતી હોય એવી ક્રિયાઓને દ્વિકર્મક કહેવાય છે. વાક્ય દ્વારા સમજીએ મિત્રો, અહીંયા ધ્યાન આપશો. શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી. શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી. તો અહીંયા બે કર્મ છે. શિક્ષકે શું કહ્યું? વાર્તા કહી. અને શિક્ષકે કોને વાર્તા કીધી? તો વિદ્યાર્થીને. તો અહીંયા બે કર્મ છે. શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી. શિક્ષકનું મુખ્ય કામ હતું વાર્તા કહેવાનું. એટલે અહીંયા મુખ્ય કર્મ કયું છે? વાર્તા. અને કોને કીધી છે? તો વિદ્યાર્થી. તો વિદ્યાર્થી ગૌણ કર્મ બને છે. તો અહીંયા બે કર્મ છે, વિદ્યાર્થી અને વાર્તા. બીજું જોઈએ, શિક્ષકે વિદ્યાર્થીને ઇનામ આપ્યું. તો અહીંયા ઇનામ મુખ્ય કર્મ છે અને વિદ્યાર્થી ગૌણ કર્મ છે. શું આપ્યું શિક્ષકે? ઇનામ આપ્યું. કોને આપ્યું? વિદ્યાર્થીને આપ્યું. રાજાએ ગુનેગારને સજા કરી. તો સજા એ અહીંયા મુખ્ય કર્મ છે. જ્યારે રાજાએ ગુનેગારને સજા કરી. કોને? ગુનેગારને. તો આ વાક્યમાં પણ બે કર્મ છે. બાએ શ્રેયાને બોર આપ્યા. બાએ શ્રેયાને બોર આપ્યા. તો અહીંયા મુખ્ય કર્મ છે બોર, અને કોને આપ્યા? શ્રેયાને. તો જે ક્રિયાઓ બે કર્મ ધરાવતી હોય એવા ક્રિયાપદોને દ્વિકર્મક ક્રિયાઓ કહેવામાં આવે છે. તો આ રીતે જેમાં મુખ્ય કર્મ અને ગૌણ કર્મ, મુખ્ય કર્મ ગૌણ કર્મ સાથે જોડાયેલું હોય આવી ક્રિયાઓને આપણે દ્વિકર્મક કહીશું. તો અહીંયા વિદ્યાર્થી અને વાર્તા, વિદ્યાર્થી ઇનામ, ગુનેગાર સજા, અને શ્રેયા અને બોર, આ બે બે કર્મો વાક્યમાં છે. તો ઇન શોર્ટ, જે વાક્યમાં બે કર્મ હોય તેને દ્વિકર્મક ક્રિયાઓ કહેવામાં આવે છે. આપણે જોઈએ આગળ ગ્રાહક કર્મ. કર્મ વાક્ય પહેલા આપણે સમજીએ. નાની વહુએ દાણા પિતાને મોકલ્યા. તો નાની વહુએ દાણા પિતાને મોકલ્યા. આમાં દાણા શબ્દ મનીષા મેડમે વિદ્યાર્થીને અંગ્રેજી શીખવ્યું. પિતાજી મારા માટે નવા રમકડા લાવ્યા. ડોક્ટરે દર્દીને દવા આપી. ડોક્ટરે દર્દીને દવા આપી. આ વાક્યમાં તમે જોઈ રહ્યા છો દાણા, અંગ્રેજી, નવા રમકડા અને દવા. આ મુખ્ય કર્મ છે. નાની વહુએ શું મોકલાવ્યું? તો દાણા. મેં તમને કીધું હતું વોટથી આપણે પ્રશ્ન પૂછીએ તો આપણને મુખ્ય કર્મ મળે છે. તો શું મોકલાવ્યું? દાણા. મનીષા મેડમે શું શીખવાડ્યું? તો અંગ્રેજી. પિતાજી શું લાવ્યા? તો નવા રમકડા. અને ડોક્ટરે શું આપ્યું? દવા. તો દાણા, અંગ્રેજી, નવા રમકડા અને દવા, આ જે બધા મુખ્ય કર્મ છે. પણ એની સાથે બીજું પણ એક કર્મ જોડાયેલું છે. નાની વહુએ દાણા કોને મોકલ્યા? તો પિતાજીને મોકલ્યા છે. નાની વહુએ દાણા પિતાજીને મોકલ્યા. તો મિત્રો, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પિતાને. ત્યાર પછી મનીષા મેડમે કોને અંગ્રેજી શીખવાડ્યું? તો વિદ્યાર્થીઓને. પિતાજી કોના માટે નવા રમકડા લાવે છે? તો મારા માટે. અને ડોક્ટર કોને દવા આપે છે? તો તે દર્દીને દવા આપે છે. તો વાક્યમાં તમે જોઈ શકો છો પિતાને, વિદ્યાર્થીને, મારા માટે અને દર્દીને. દાણા, દાણા કોને મળે છે? પિતાજીને મળે છે. અંગ્રેજી કોણ શીખે છે? વિદ્યાર્થી શીખે છે. નવા રમકડા કોના માટે છે? તો મારા માટે છે. અને દવા કોને આપે છે? દર્દીને આપે છે. તો આની અંદર બે કર્મ છે. આપણે હમણાં આગળ ભણી ગયા કે જેમાં બે કર્મ હોય એને તો દ્વિકર્મ કહેવાય ને. ડેફિનેટલી સ્ટુડન્ટ્સ, ગ્રાહક કર્મ અને દ્વિકર્મ બંને એક જ છે. પણ સમજવાનું આટલું છે, જ્યારે ગ્રાહક કર્મની વાત કરવામાં આવતી હોય ત્યારે જે મુખ્ય કર્મ છે એ મુખ્ય કર્મનું જે ફળ છે, જે લાભ છે, જેને પ્રાપ્ત થતો હોય એને ગ્રાહક કહેવામાં આવે છે. બહુ અઘરું લાગ્યું જોઈ. નાની વહુએ દાણા પિતાને મોકલી આપ્યા, બરાબર. તો અહીંયા દાણા કોને મળે છે? પિતાને. ક્રિયા કોણ કરે છે? નાની વહુ. પણ દાણા કોને મળ્યા? પિતાને મળ્યા. તો અહીંયા આ દાણાનું ફળ કોને મળ્યું? પિતાને મળ્યું છે, હે ને. તો લાભ કોને થયો? પિતાને થયો. તો અહીંયા જે લાભ મેળવે છે તે ગૌણ કર્મ, તે ગ્રાહક બને છે. એટલા માટે આવી ક્રિયાઓને ગ્રાહક કર્મ કહેવામાં આવે છે. જો અહીંયા મનીષા મેડમ અંગ્રેજી શીખવાડે છે, પણ અંગ્રેજી શીખવાનો ફાયદો કોને થયો? વિદ્યાર્થીને. તો અહીંયા વિદ્યાર્થી કોણ છે? ગ્રાહક છે. પિતાજી મારા માટે નવા રમકડા લાવ્યા. તો રમકડાનો લાભ કોને મળે છે? મને મળે છે, હે. તો અહીંયા નવા રમકડાનો ફાયદો એ મારા માટે છે. તો પિતાજી મારા માટે નવા રમકડા લાવ્યા. આગળ જોઈએ, ડોક્ટરે દર્દીને દવા આપી. તો દવા મુખ્ય કર્મ છે, અને કોને? દર્દીને.
तो मित्रों जारे मुख्य कर्म गौण कर्म साथे जोड़ायेलु होय अने मुख्य कर्म में जे फायदो छे लाभ छे ते लाभ गौण कर्म ने थतो होय तो आवी क्रियाओ ग्राहक कर्म कहेवामां आवे छे। ग्राहक कर्म ने द्विकर्म पण कही सकाय, आने आपणे द्विकर्म क्रियाओ पण कही सकीए छे। ओके तो तमने समझाई गयुं हशे मित्रों के जेनुं परिणाम जेनुं फळ ग्राहक ने मळतुं होय एटले के गौण कर्म ने मळतुं होय એવી ક્રિયાઓને ગ્રાહક કર્મ ક્રિયાઓ કહેવામાં આવે છે। ઓકે આપણે કેટલાક ઉદાહરણો જોઈ લઈએ મિત્રો, આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે દ્વિકર્મ અને ગ્રાહક કર્મ। ગ્રાહક કર્મને દ્વિકર્મ પણ કહી શકાય એ છે, ગ્રાહક કર્મ દ્વિકર્મ જ છે અને દ્વિકર્મ ને ગ્રાહક કર્મ પણ કહી શકાય છે, તો બંને એક જ છે। જોઈએ કેટલાક એક્ઝામ્પલ મિત્રો, અહીંયા રાજાએ સેનાપતિને આજ્ઞા કરી, તો રાજાએ શું કર્યું, તો રાજાએ આજ્ઞા કરી, કોને આજ્ઞા કરી, તો સેનાપતિ ને આજ્ઞા કરી, તો અહીંયા બે કર્મો છે, આજ્ઞા નું પરિણામ પણ સેનાપતિ ભોગવે છે, તો અહીંયા તે ગ્રાહક કર્મ પણ છે અને દ્વિકર્મ પણ છે। મિત્રો ધ્યાન રાખજો બંને કર્મ એક જ છે। ઓકે તો રાજાએ સેનાપતિ ને આજ્ઞા કરી મોટી વહુએ સાસુ માં આગળ ચાડી ખાધી, તો કોની આગળ, તો સાસુ માં આગળ, અને શું ખાધું, ચાડી ખાધી। મિત્રો ચાડી એટલે શું, ચુગલી કરવી, હે ને, વહુ નું કામ જ હોય છે, નાની વહુ મોટી વહુની ચુગલી કરે, મોટી વહુ નાની વહુની ચુગલી કરે, તો અહીંયા મોટી વહુ શું કરે છે, સાસુમાં આગળ ચાડી ખાય છે, તો અહીંયા મુખ્ય કર્મ છે ચાડી અને ગૌણ કર્મ છે સાસુમાં। મામાએ મને નવા કપડા આપ્યા, તો શું આપ્યું, મામાએ નવા કપડા, તો અહીંયા મુખ્ય કર્મ છે નવા કપડા અને કોને આપ્યા, તો મને આપ્યા, તો આ પણ દ્વિકર્મક અને ગ્રાહક કર્મ છે। શિક્ષકે મને ઇનામ આપ્યું, શું આપ્યું, ઇનામ, કોને આપ્યું, મને આપ્યું, તો ઇનામ નું ફળ મને મળે છે, તો આ ગ્રાહક કર્મ છે। દાદાએ અમોને વાર્તા કહી, તો દાદાએ શું કહ્યું, વાર્તા કહી, તો વાર્તા એ મુખ્ય કર્મ છે, કોને કીધી, અમને કીધી, તો એ ગૌણ કર્મ છે। તો મિત્રો આ જ રીતે જો વાક્યમાં તમારે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે જો બે કર્મો આપેલા હોય તો એને દ્વિકર્મ કહેવાય છે, અને એક નાનકડી વાત આ ધ્યાનમાં રાખવાની છે કે જો મુખ્ય કર્મનું જે ફળ છે એ ગૌણ કર્મને મળતું હોય તો તે ગ્રાહક કર્મ બને છે। ઇન શોર્ટલી ગ્રાહક કર્મ એ દ્વિકર્મ જ છે। ઓકે તો ધ્યાન રાખજો ગ્રાહક કર્મ અને દ્વિકર્મ કર્મ, આપણે ચાર કર્મકો જોયા, તમારે ટેક્સ્ટબુકમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ છે, ચેપ્ટર વાઇઝ તમે જોઈ શકો છો, દરેક લેસનની એક્સરસાઇઝની અંદર કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તમારે એ શોધીને એના કર્મક લખવાના છે। ઓકે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જો તમને કઈ કન્ફ્યુઝન હોય તો મને ગ્રુપમાં જરૂર જણાવશો। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો, તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, અસ્તુ।